નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ. અગાઉના લેક્ચર્સમાં આપણે હવા પ્રદૂષણ વિશેની વાત કરી. હવા પ્રદૂષણ એટલે શું, કયા કારણોસર હવાનું પ્રદૂષણ થાય છે, હવા પ્રદૂષકના પ્રકાર કયા કયા છે, હવા પ્રદૂષણના પ્રકાર કયા કયા છે, હવા પ્રદૂષણનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય, ધ્વનિ પ્રદૂષણ એટલે શું, ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાય કોને કહેવામાં આવે, એક અભ્યાસ તરીકે દિલ્હી અંગેની આપણે વાત કરેલી હતી. આ બધું આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી. હવે આજનો આપણો લેક્ચર છે જળ પ્રદૂષણ, દેટ ઇઝ વોટર પોલ્યુશન. કોને કહેવામાં આવે છે જળ પ્રદૂષણ? પાણીની અંદર જ્યારે અનિચ્છનીય એવા ભૌતિક રાસાયણિક અને જૈવિક ફેરફારો થાય છે, એને આપણે જળ પ્રદૂષણ કહીએ છીએ. શા માટે આવા ભૌતિક રાસાયણિક અને જૈવિક ફેરફારો પાણીની અંદર થયા? તો કે આવા જૈવિક રાસાયણિક અને ભૌતિક ફેરફારો પાણીની અંદર પ્રદૂષકો પડવાના લીધે થાય છે. પ્રદૂષકો જેમ હવામાં ભળ્યા હતા એ જ પ્રકારે પ્રદૂષકો પાણીમાં પણ ભળે, અને જ્યારે પ્રદૂષકો પાણીમાં ભળે છે ત્યારે પાણીની અંદર કેટલાક જૈવિક રાસાયણિક અને ભૌતિક એવા અનિચ્છનીય એવા જીવરાસાયણિક ફેરફારો પ્રેરે છે. આ બાબત જળ પ્રદૂષણ અથવા વોટર પોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આજે આપણે આપણી આજુબાજુના વસ્તુઓનો અભ્યાસ કરીએ તો આપણે જોઈએ કે દરેક વસ્તુ હોય ને, લાઈક આપણા ઘરની અંદર જે કાંઈ પણ કચરો ઉત્પન્ન થતો હોય એ કચરો ગટરની અંદર દાખલ થાય. શહેરની ગટરો તો કે મોટી ગટરમાં ખુલે, મોટી ગટર અલ્ટિમેટલી આજુબાજુની નદીઓમાં ખુલતી હોય છે. નદીઓ છે એ આગળ જતાં મોટી નદીઓમાં ખુલતી હોય, ને મોટી નદીઓ આગળ જતાં મહાસાગરોમાં ખુલતી હોય છે. આજુબાજુના કારખાના છે તો કારખાનાનું પાણી પણ ગટરો દ્વારા અલ્ટિમેટલી નદીઓની અંદર અટલવાતું હોય છે. તો આના લીધે થાય છે કેવું કે આપણો જલજ વસવાટ છે એ બહુ મોટા પાયે પ્રદૂષિત થઈ જાય છે. પ્રદૂષકો ભળે છે જલજ વસવાટની અંદર, ઘણા બધા પ્રકારના પ્રદૂષકો ભળતા હોય છે. કણ સ્વરૂપના પ્રદૂષકો એની અંદર હોઈ શકે છે, એની અંદર જલદ્રાવ્ય પ્રદૂષકો હોઈ શકે છે. તો આવા જલ પ્રદૂષકો છે એ પાણીની અંદર ભળે છે, એના લીધે જે અગાઉ શુદ્ધ સ્વરૂપનું પાણી હતું એની અંદર જૈવિક રાસાયણિક અને ભૌતિક એવા અનિચ્છનીય ફેરફારો થાય છે, અને અનિચ્છનીય ફેરફારો થવાના કારણે જે સમસ્યા સર્જાય છે તે જળ પ્રદૂષણ તરીકે ઓળખાય છે. મિત્રો, આજે સમગ્ર વિશ્વમાં માનવજાતિ આજુબાજુના જળાશયોમાં તમામ પ્રકારના કચરાનો નિકાલ કરે છે. આપણા ઘરની અંદર જે કાંઈ પણ કચરો ઉત્પન્ન થાય, કારખાનામાં જે કાંઈ કચરો ઉત્પન્ન થાય, દુકાનોમાં જે કાંઈ પણ કચરો ઉત્પન્ન થાય, બધો કચરો ગટરમાં જશે, અને ગટરો આ કચરાને ક્યાં ક્યાં ઠલવે છે? ગટરો આ કચરાને તો કે તળાવમાં ઠલવે, સરોવરમાં ઠલવે, ઝરણામાં ઠલવે, નદીઓમાં ઠલવે, વેલા નદમુખી વસવાટ અને મહાસાગરના પાણીમાં ઠલવે છે. આમ એક જગ્યાએથી ઉત્પન્ન થયેલો કચરો આખી આખી ચેન ડિસ્ટર્બ કરી નાખે છે. તળાવ, સરોવર, ઝરણા, નદીઓ, વેલા નદમુખ વસવાટ અને મહાસાગરોના પાણી આ બધું આના લીધે પ્રદૂષિત બને છે. બે શબ્દ છે મિત્રો, તળાવ અને સરોવર. કદાચ તમારા ધ્યાનમાં હશે, કદાચ નહીં હોય તો કહી દઉં તમને કે તળાવ અને સરોવર વચ્ચેનો ભેદ શું છે. તળાવ એક એવો જલજ વસવાટ છે કે જે માનવ દ્વારા બનાવવામાં આવેલો હોય, અને સરોવર એક એવો જલજ વસવાટ છે જે કુદરતી રીતે બનેલો હોય. એવો જલજ વસવાટ જે કુદરતી રીતે બનેલો હોય એ સરોવર, અને માનવ દ્વારા બનાવવામાં આવેલો હોય એને તળાવ તરીકે ઓળખવામાં આવે છે. નાની નાની નદીઓ ઝરણા તરીકે ઓળખાય છે, અને ઝરણા જો વિશાળ સ્વરૂપ ધારણ કરે તો એને નદીઓ કહેવામાં આવે છે. હજી એક નવો શબ્દ તમારી સામે છે, વેલા નદમુખ વસવાટ. આ શબ્દ આપણા માટે સાવ નવો છે, કોઈ દિવસ આપણે આ શબ્દ સાંભળ્યો હશે નહીં. તો વેલા નદમુખ વસવાટ કોને કહેશું? એવો વસવાટ કે જ્યાં આગળ નદીઓ સમુદ્ર ન મળે ને, એને વેલા નદમુખ વસવાટ કહેવામાં આવે છે. હજુ એક વખત, એવો વસવાટ કે જે આગળ નદીઓ સમુદ્ર ન મળે તેને વેલા નદમુખ વસવાટ કહેવામાં આવે છે. અને આ વેલા નદમુખ વસવાટ છે એની ખાસિયત એવી છે કે તેની સાંદ્રતા નદી હશે એના કરતાં થોડીક વધારે હશે, અને દરિયા હશે એના કરતાં થોડીક ઓછી હોય છે. તો આજે સમગ્ર વિશ્વમાં માનવજાતિ જળાશયોની અંદર તમામ પ્રકારના કચરાનો નિકાલ કરે છે. માનવજાતિની આવી પ્રવૃત્તિઓના કારણે વિશ્વના અનેક ભાગોની અંદર તળાવ, સરોવર, ઝરણા,
નદી, વેલા નદમુખ વસવાટ અને મહાસાગરો પાણી દ્વારા, મહાસાગરોના પાણી પ્રદૂષિત થયા છે. હવે જ્યારે ભારત સરકારને આ વસ્તુની ભાન થઈ કે લોકમાતા તરીકે ઓળખાતી આપણી નદીઓ આજે જે દરે પ્રદૂષિત થઈ રહી છે, એ પ્રદૂષણને તો રોકવું જ પડશે, નહીં તો જો દરિયા નદીઓ પ્રદૂષિત થશે તો દરિયા પણ પ્રદૂષિત થવાના છે, આખે આખી જલજ શૃંખલા ડિસ્ટર્બ થવાની છે. આવું ના થાય જ્યારે ભારત સરકારને આ વસ્તુનું ભાન થયું ત્યારે ભારત સરકારે આપણા જળસ્ત્રોતોની જાળવણી કરવા માટે 1974માં ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, જળ પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ અધિનિયમ પસાર કર્યો. તો મિત્રો, નીટમાં આપણે પૂછી શકાય એવા પ્રશ્ન છે કે ભારત સરકારે ક્યારે તો વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ પસાર કર્યો? જવાબ થશે 1974. તો અત્યાર સુધીમાં આપણી પાસે ચાર વખત સાલ આવી અને ઇનફેક્ટ કાયદા પણ ચાર આવ્યા. પહેલો કાયદો હતો ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986, બીજો કાયદો આવ્યો ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1987, ત્રીજો કાયદો આવ્યો ઘોંઘાટ પ્રદૂષણને 1981માં, અને ઘોંઘાટ પ્રદૂષણને 1987ની અંદર હવા પ્રદૂષણની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યો, અને આ ચોથો કાયદો થશે 1974માં ધી વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ. આ ચાર પ્રશ્ન ખાસ યાદ રાખવું જો પૂછાય છે નીટની અંદર. આપણે હજુ એક વખત 86માં એન્વાયરમેન્ટ, 81ની અંદર એર, 87ની અંદર ઘોંઘાટ અને 74ની અંદર પાણી. આ પ્રકારે પર યાદ રાખી શકો છો તમે. હજી એક વખત, એન્વાયરમેન્ટ અથવા પર્યાવરણ માટે 86, એર માટે 81, ઘોંઘાટ માટે 87 અને પાણી માટે 74. તો આપણે પ્રસ્તાવનાની વાત કરી કે સમગ્ર વિશ્વમાં માનવજાતિ જળાશયોમાં તમામ પ્રકારના કચરાનો નિકાલ કરી અને જળાશયોનો દુરુપયોગ કરે છે. માનવજાતિની આવી પ્રવૃત્તિઓના કારણે વિશ્વના અનેક ભાગોની અંદર તળાવ, સરોવર, ઝરણા, નદી, વેલા નદમુખ વસવાટ તથા મહાસાગરના પાણી પ્રદૂષિત થયા છે. જળાશયોની સ્વચ્છતા જાળવવા પરનું મહત્ત્વ સમજાતા આપણા જળસ્ત્રોતોને બચાવી રાખવા માટે ભારત સરકારે 1974માં ધી વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ પસાર કર્યો. તો મિત્રો, આપણી નદીઓ છે એને બગાડતું એક મુખ્ય કારણ થશે ઘર વપરાશ. ઘર વપરાશનો વાહિત મળ, જેને આપણે ગટર તરીકે ઓળખીએ છીએ, સુએજ અને ઔદ્યોગિક કચરો, નવો આપણો ટોપિક છે ઘર વપરાશનું વાહિત મળ અને એનો કચરો. શહેરો અને નગરોમાં જ્યારે આપણે આપણા ઘરનું કામ કરતા હોઈએ ને ત્યારે આપણી બધી જ ચીજવસ્તુઓ જ્યારે ધોઈએ છીએ ત્યારે આ ચીજવસ્તુઓને ગંદુ પાણી છે ને એ ગટરોમાં વહેવી દઈએ છીએ. ગૃહ વપરાશ દરમિયાન આપણે જે કાંઈ પણ કચરો ઉત્પન્ન થતો હોય એ કચરામાંથી પાણી, ઘર સાફ કર્યું છે કે પછી ફળિયું સાફ કર્યું છે, ગેટ સાફ કર્યો છે, કોઈ પણ પાણી છે આપણું કે ટોયલેટ બાથરૂમનું પાણી છે, એ બધું પાણી આપણે આપણી શહેરોની ગટરોમાં વહાવીએ છીએ. આવું પાણીની અંદર, યાદ રાખજો એમસીક્યુ માટે સાચા ખોટા વિધાનની અંદર દઈ દે એવું કે આવા પાણીમાંથી માત્ર 0.1% જેટલી અશુદ્ધિઓના કારણે જ આ પાણી આપણા ઉપયોગ માટે અયોગ્ય બને છે. આવું પાણી સદંતર બિનઉપયોગી હોતું નથી, પણ એની અંદર હાજર રહેલી માત્ર 0.1% અશુદ્ધિઓના કારણે જ આ પાણી માનવ ઉપયોગ માટે અયોગ્ય બને છે. તો વળી આપણા મનમાં નવો પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ આ ગટરની અંદર કઈ 0.1 અશુદ્ધિઓ હશે કે જેના કારણે આ પાણી આપણા વાપરવા માટે અયોગ્ય બને છે? તો એના જવાબમાં આપણે કહેશું ત્રણ વસ્તુઓ થશે. એક થશે નિલંબિત ઘન પદાર્થો. નિલંબિત એટલે તરતા, તળિયે બેસી ના ગયા હોય એવા ઘટકોને નિલંબિત કહેવામાં આવે છે. હજુ એક વખત યાદ રાખજો, એવા ઘટકો કે જે પાણીની અંદર ફ્રી ફ્લોટિંગ છે, મુક્ત રીતે તરે છે, તળિયે બેસી જતા નથી, પાણીમાં ડૂબેલા ખરા પણ તળિયે બેઠેલા નથી, એને નિલંબિત ઘન પદાર્થો કહેવામાં આવે છે, જેવા કે રેતી, કાપ અને માટી. બીજા આવશે કલિલ દ્રવ્યો. કલિલ દ્રવ્યોની અંદર આવશે મળદ્રવ્ય, તાતણા, કેના તાતણા, તો કે કાગળ કે કાપડના તાતણા તેમજ બેક્ટેરિયા, એનો સમાવેશ કલિલ દ્રવ્યોમાં થશે. અને ઓગળેલા પોષક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, અમોનિયા, ફોસ્ફેટ, સોડિયમ અને કેલ્શિયમ.
ફરીથી એક વખત શરીરની અંદર આપણે જે કાંઈ પણ પાણી ઉત્પન્ન કરીએ છીએ, જે કાંઈ પણ પાણી આપણા ગૃહ વપરાશની અંદર ઉપયોગમાં લઈએ છીએ, એ બધા જ પાણીનો નિકાલ આપણે શહેરની ગટરોમાં કરીએ છીએ. અને શહેરોની ગટરની અંદર જે કાંઈ પણ પાણી છે ને, એ પાણી પોતાની અંદર રહેલી માત્ર 0.1% જેટલી અશુદ્ધિઓના કારણે જ માનવ ઉપયોગ માટે અયોગ્ય બનતું હોય છે. વળી પાછો એક નવો પ્રશ્ન બન્યો કે આ 0.1 અશુદ્ધિઓમાં કેનો કેનો સમાવેશ થશે? જવાબ થશે નિલંબિત ઘન પદાર્થો, કલીલ પદાર્થો અને પાણીમાં ઓગળેલા દ્રવ્યો. ત્રણ વસ્તુ, નિલંબિત ઘન પદાર્થો, કલીલ પદાર્થો અને પાણીમાં ઓગળેલા દ્રવ્યો. વળી પાછો એક નવો પ્રશ્ન થયો આપણો કે નિલંબિત ઘન પદાર્થોમાં કોનો સમાવેશ થશે? રેતી, કાંપ અને માટી, કે જે બધા ઘટકો આમ કુદરતી રીતે નિર્જીવ જ છે. અને કલીલ દ્રવ્ય તો કે મળ દ્રવ્ય, કાગળ કે કાપડના તાતણા અને બેક્ટેરિયા. કલીલ દ્રવ્યોની અંદર કોનો સમાવેશ થશે? જવાબ આપણે આપશું, કલીલ દ્રવ્યોમાં જીવંત સજીવો અથવા તો જીવંત સજીવો દ્વારા ઉત્પન્ન થતી પેદાશો હોઈને એને કલીલ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે બે વસ્તુ, રેતી, કાપ અને માટી. એક્સક્યુઝ મી, રેતી, કાપ અને માટી એનો સમાવેશ નિલંબિત ઘન પદાર્થોમાં કે જે પ્યોર ડેડ વસ્તુઓ જ છે. કલીલ દ્રવ્યની અંદર મળ દ્રવ્ય, તાતણા, કેના તાતણા, કાગળ કે કાપડના તાતણા કે પછી બેક્ટેરિયા, આ જીવંત પદાર્થો આવશે. નોગળેલા ઘટકો જેવા કે નાઇટ્રેટ, અમોનિયા, ફોસ્ફેટ, સોડિયમ અને કેલ્શિયમ. જેમ વાયુ સ્વરૂપના પ્રદૂષકો હવાને પ્રદૂષિત કરતા હતા ને, તેમજ આ ક્ષાર છે એ પાણીને પ્રદૂષિત કરે છે, પ્રદૂષિત કરે છે. આ ક્ષાર તમે જોશો તો મોટાભાગના ક્ષાર વનસ્પતિ માટે પોષક દ્રવ્ય તરીકે જ વર્તે છે, જરૂરી ઘટક તરીકે જ છે. પરંતુ એ પ્રદૂષક તરીકે ક્યારે વર્તે છે? પ્રદૂષક તરીકે એ ત્યારે જ વર્તે કે જ્યારે એના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થઈ જાય. જો ઓછી માત્રામાં અવેલેબલ છે તો કાંઈ ઇસ્યુ નથી, પણ એનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતાં વધી જાય છે ત્યારે તેઓ પ્રદૂષક તરીકે વર્તે છે. તો એક પેજની અંદર આપણે શું વાત કરી? ફરી પાછું એક વખત આખે આખું પેજ રિવાઇઝ કરીએ. જળ પ્રદૂષણ, પાણીની અંદર અનિચ્છનીય હવા, જૈવિક, રાસાયણિક અને ભૌતિક ફેરફારો પડે એના લીધે. પાણીની અંદર જ્યારે અનિચ્છનીય હવા, જૈવિક, રાસાયણિક અને ભૌતિક ફેરફારો પડે, પાણીની અંદર પ્રદૂષકો પડે એના લીધે જે ભૌતિક, રાસાયણિક અને જૈવિક એવા અનિચ્છનીય ફેરફારો થાય તેને આપણે જળ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. આજે સમગ્ર વિશ્વમાં માનવજાતિ જળાશયોની અંદર તમામ પ્રકારના કચરાના નિકાલ દ્વારા તેનો દુરુપયોગ કરે છે. ત્યારે માનવજાતિની આવી પ્રવૃત્તિઓના કારણે વિશ્વના અનેક ભાગોની અંદર તળાવ, સરોવર, ઝરણા, નદીઓ, વેલા નદમુખ વસવાટ અને આ બધા થ્રુ મહાસાગરો પ્રદૂષિત થાય છે. ભારત સરકારને જ્યારે આ વસ્તુની જ્ઞાન થયું કે ભાઈ નદીઓ છે એ તો આપણી લોકમાતા તરીકે ઓળખાતી રચના છે અને જો એ નદીઓ જ પ્રદૂષિત થશે તો પૃથ્વી ઉપર કોઈ જીવી શકશે નહીં, આથી આવા જળ પ્રદૂષણને અટકાવવા માટે 1974માં ધી વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ પસાર કરવામાં આવ્યો. ઘર વપરાશનું વાહિત મળ અને ઔદ્યોગિક કચરો, તો કે આપણા ઘર વપરાશની અંદર જે કાંઈ પણ જલજ કચરો ઉત્પન્ન થાય છે એ કચરો આપણે ગટરોમાં વહાવીએ છીએ. આવી ગટરોમાં રહેલું પાણી 0.1% જેટલી અશુદ્ધિઓના કારણે જ ઉપયોગ માટે અયોગ્ય બને છે. આ 0.1% જેટલી અશુદ્ધિઓ ત્રણ પ્રકારની હતી. એક થશે નિલંબિત દ્રવ્યો, જેમાં રેતી, માટી અને કાપનો સમાવેશ થશે. બીજું થશે કલીલ દ્રવ્યો, કે જેમાં મળ દ્રવ્યો, બેક્ટેરિયા, કાગળ અને કાપડના તાતણાનો સમાવેશ થશે. અને ત્રીજું થશે ક્ષાર, વિવિધ પ્રકારના ક્ષાર કે જેવા કે નાઇટ્રેટ, અમોનિયા, ફોસ્ફેટ, સોડિયમ અને કેલ્શિયમ. આ ત્રણ વસ્તુ નીટ માટે તેમજ ગુજરાત બોર્ડ માટે આ ટોપિક ખાસ અગત્યનો થશે. ઓકે, તો પ્રશ્નની વાત કરીએ આપણે તો સ્પેશિયલી પ્રશ્ન ઉપર પહેલા પેરેગ્રાફમાં એક આવ્યો કે ભાઈ જળ પ્રદૂષણ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો છે? વોટર પોલ્યુશન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, ધ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? 1974માં. ગૃહ વપરાશમાં રહેલી કેટલા ટકા જેટલી અશુદ્ધિઓના કારણે જ આ પાણી અયોગ્ય બને છે? જવાબ આપશું 0.1%. 0.1%માં કોનો કોનો સમાવેશ થયો? નિલંબિત ઘન પદાર્થો, કલીલ પદાર્થો અને ઓગળેલા પદાર્થો. નિલંબિત ઘન પદાર્થો કોણ કોણ? રેતી, કાપ અને માટી. પછી કલીલ પદાર્થો કોણ કોણ? મળદ્રવ્ય, બેક્ટેરિયા, કાગળ અને કાપડના તાતડા. અને ઓગળેલા પદાર્થો, પોષક પદાર્થોની અંદર નાઇટ્રેટ, અમોનિયા, ફોસ્ફેટ, સોડિયમ અને કેલ્શિયમનો સમાવેશ થાય છે. ઓકે, એક પેજની આપણે વાત કરી. હવે આગળ જઈએ, બીજા પેજ ઉપર જઈએ આપણે આજના. સામાન્ય રીતે
આવું પાણી જે આપણું ગટરનું પાણી ઉત્પન્ન થયું છે ને, એ ગટરનું ગંદુ પાણી સામાન્ય રીતે સુએર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરી અને તેને ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. સામાન્ય રીતે આવું ગટરનું ગંદુ પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરવામાં આવે ને ત્યારે આ પાણીની અંદરથી ભલે ટોટલી ડિસ્ટિલ વોટર તો નહીં બની જાય, ટોટલી શુદ્ધ પાણી તો નહીં બની જાય, પરંતુ થોડે ઘણા અંશે પાણીની અંદર જે આ કચરો હતો એ કચરાને થોડે ઘણા અંશે આપણે દૂર કરી જો એ કચરાને જો એ કચરા ઓછા કચરાવાળું પાણી જળાશયોની અંદર આપણે ઠલવીએ કે પછી ખેતીવાડીમાં ઉપયોગમાં લઈએ તો એક લિમિટ સુધી આપણે જળ પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એની કાર્યપદ્ધતિ આપણે ચેપ્ટર નંબર 10ની અંદર ભણવાની છે. હવે આ ચેપ્ટર છે એમાં કંઈ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે ઝાઝી ડિટેલ માહિતી આપી નથી, પરંતુ હા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર એક મોડિફિકેશન કરેલી વસ્તુ છે એ પાછળના ટોપિકમાં આવશે, પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણે 10મા ચેપ્ટરની અંદર વાત કરશું. એટલે એક ગટરનું ગંદુ પાણી હતું જે 0.1% અશુદ્ધિઓના કારણે વાપરવા માટે બિનઉપયોગી બની ગયું હતું, આ ગટરના ગંદા પાણીને જો તમે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરી અને નદીઓમાં છોડશો ને તો એ પાણીની પ્રદૂષણ તમે થોડે ઘણે અંશે ઘટાડી શકો છો. કારણ કે આ દરમિયાન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી પસાર થાય છે ને ત્યારે પાણીની અંદરથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી પસાર થાય ત્યારે એમાંથી ઘન પદાર્થો દૂર થઈ જાય. એમાંથી પાણી હોય ને એને ત્રણ અલગ અલગ પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે. ત્રણ ટાંકી આપણે વિચાર કરીએ, પહેલી ટાંકીની અંદર અવસાદન કરવામાં આવે, પહેલાં વારંવાર ગાળણ કરી અને પાણીને પહેલી ટાંકીમાં લઈ જવામાં આવે, જે પહેલી ટાંકીનું નામ થાય છે અવસાદન ટાંકી. અવસાદન ટાંકી છે એની અંદર ઘન સ્વરૂપના દ્રવ્યો હતા ને એ બધા તળિયે બેસી જાય છે, ઉપર જે પાણી બને એને બહિસ્ત્રાવીની સિંધિત પાણી એટલે ઘન સ્વરૂપના પદાર્થો દૂર થઈ ગયા. હવે પાણીની અંદર હાજર કોણ છે? હવે પાણીની અંદર માત્ર ઓગળેલા ઘટકો હાજર છે, ઓગળેલા કાર્બનિક પદાર્થો હાજર છે, એને બીજા ટાંકામાં લઈ જવામાં આવે, એને જારક પ્રક્રિયા ટાંકી કહેવામાં આવે. જારક પ્રક્રિયા ટાંકી છે એની અંદર જારક જેવી સૂક્ષ્મજીવોનો સૂક્ષ્મજીવો દાખલ કરવામાં આવે. આ દાખલ કરેલા આ સૂક્ષ્મજીવો છે એ પાણીની અંદર ઉગળેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરશે, આમ પાણીની અંદર પ્રદૂષકોની માત્રા પ્રમાણમાં ઘટશે. આ દરમિયાન પાણીમાંથી નાઇટ્રેટ, ફોસ્ફેટ તેમજ અન્ય પોષક પદાર્થો તેમજ ઝેરીવાયુઓ તેમજ કાર્બનિક સંયોજનોને દૂર કરવામાં આવે છે. ઘરેલુ વાઇતમળની અંદર મુખ્યત્વે જૈવિક રીતે વિઘટનક્ષમ બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોને આભારી છે. ઘરેલું વાઇતમળ છે એની અંદર જે કચરો છે એ વિઘટનક્ષમ બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોને જ આભારી છે અને આ કાર્બનિક પદાર્થોનો આધાર તરીકે ઉપયોગ કરી બહુગુણિત થઈ અને વાયુ આ ઘટકોનો ઉપયોગ કરે છે. બેક્ટેરિયા શું કરશે? તો કે આ જે કચરો હતો ને એ કચરાનો પોતે પોષક પદાર્થ તરીકે ઉપયોગ કરશે અને કચરાનો પોતે પોષક પદાર્થ તરીકે ઉપયોગ કરી અને પોતાના સંખ્યામાં વધારો પ્રેરે છે. ચાલો જ પસવાટ હતો એની અંદર ગટરો જલ આપણે જે શહેરોની ગટરોની અંદર કચરો ઉત્પન્ન થાય છે, ઘરેલું કચરો હતો એ ગટરોની અંદર છોડવામાં આવે, 0.1% જેટલી અશુદ્ધિઓ છે એ હોવાના લીધે જ આ પાણી છે એ ઉપર ઉપયોગ માટે અયોગ્ય બની ગયું હતું. 0.1% અશુદ્ધિઓની અંદર કલીલ દ્રવ્યો હતા, પછી નિલંબિત દ્રવ્યો હતા અને પાણીમાં ઓગળેલા દ્રવ્યો હતા. સામાન્ય રીતે તો આપણે એને જ્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરી અને પછી એને નદીમાં છોડીએ છીએ અને નદીની અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરીએ ત્યારે ઘન પદાર્થોને દૂર કરવા અસર છે, સરળ છે, પરંતુ ક્ષાર જેવા કે નાઇટ્રેટ, ફોસ્ફેટ, અન્ય કાર્બનિક પોષક પદાર્થો, ઝેરી ધાતુઓ, કાર્બનિક સંયોજનો એને દૂર કરવા અતિ મુશ્કેલ છે. ભૂલા ઇઝીલી થઈ જશે, એમનામ સેડિમેન્ટેશન, અવસાદન, સેડિમેન્ટેશન નવો શબ્દ એક યાદ રાખજો, સેડિમેન્ટેશન SEDIMENTATION સેડિમેન્ટેશન એટલે કે અવસાદન. પાણીની અંદર હાજર રહેલો કચરો હોય એ તળિયે બેસી જવાની ક્રિયાને સેડિમેન્ટેશન અથવા તો અવસાદન કહેવામાં આવે છે. પાણીમાં ઓગળેલા ક્ષાર જેવા કે નાઇટ્રેટ, ફોસ્ફેટ, પેલું જે ઘન સ્વરૂપનો કચરો હતો એ તો અવસાદન દ્વારા દૂર થઈ જશે, ગમે ત્યાં દૂર થઈ જશે, પણ નાઇટ્રેટ છે, ફોસ્ફેટ છે, અન્ય પોષક પદાર્થો, ઝેરી ધાતુઓ છે, કાર્બનિક સંયોજનો છે કે જે પાણીની અંદર ડિઝોલ્વ થયેલા છે, ઓગળેલા છે, એને દૂર કરવું પ્રમાણમાં થોડું મુશ્કેલ રહે છે. ઘરેલુ વાહિત મળમાં જે જૈવિક રીતે વિઘટનક્ષમ બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોને આભારી છે, ઘરેલું વાહિત મળની અંદર જે બેક્ટેરિયાસ છે એ શું કરશે? તો કે એ આ કાર્બનિક પદાર્થોનો આધાર તરીકે ઉપયોગ કરશે અને પોતાની સંખ્યામાં
વધારો કરે છે. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, BOD, જૈવ રાસાયણિક ઓક્સિજન માંગ, કોને કહેવામાં આવે છે BOD. પાણીની અંદર આપણે વાત કરી જેમ કે પાણીની અંદર શું થાય છે, જૈવ વિઘટનની એવા કાર્બનિક પદાર્થો પાણીમાં ભળે છે. પાણીની અંદર શું ભળશે, પાણીમાં જૈવ વિઘટનીય એવા કાર્બનિક પદાર્થો ભળે. હવે જ્યારે પાણીમાં જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થો ભળે ને ત્યારે જોજો, પાણીની અંદર જૈવ વિઘટનીય એવા કાર્બનિક પદાર્થો ભળે તો આ જૈવ વિઘટનીય એવા કાર્બનિક પદાર્થો છે એની હાજરીમાં, પાણીમાં જ્યારે જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થો ભળે છે ત્યારે આ જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થોનું વિઘટન કરવા માટે એની અંદર પાણીમાં હાજર રહેલા બેક્ટેરિયા, પાણીમાં જ્યારે જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થો પડે એ ત્યારે આ જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થોના વિઘટન માટે પાણીમાં હાજર રહેલા બેક્ટેરિયા મોટા જથ્થામાં ઓક્સિજનનો ઉપયોગ કરી નાખે છે. પાણીની અંદર ઘણા બધા જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યો પડતા હોય ત્યારે આ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરવા માટે જલજ વસવાટની અંદર રહેતા બેક્ટેરિયા મોટા જથ્થામાં ઓક્સિજન ઉપયોગમાં લઈ લે છે. તો આમ આ ઓક્સિજન તો કોને ઉપયોગમાં લઈ લીધો હતો, કે ના માટે ઓક્સિજન એકચ્યુઅલમાં, તો કે ઓક્સિજન એકચ્યુઅલમાં હતો જલજ સજીવો માટે, પણ વધુ પ્રમાણમાં જો કાર્બનિક દ્રવ્યો માપે ભળ્યા હોત તો કાંઈ ઇશ્યુ નહોતો, પણ કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધુ આવી ગયું, કાર્બનિક દ્રવ્યો વધુ પ્રમાણમાં જલજ વસવાટની અંદર દાખલ થઈ ગયા, તો જલજ વસવાટમાં દાખલ થયેલા આ વધુ પ્રમાણના કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે બેક્ટેરિયા મોટા જથ્થામાં ઓક્સિજનનો ઉપયોગ કરી લે છે. હવે ઓક્સિજન એકચ્યુઅલી હતો કોના માટે, જલજ સજીવો માટે હતો, તો જલજ સજીવો માટે જે ઓક્સિજન હતો એ ઓક્સિજન બેક્ટેરિયા કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે વાપરી નાખે છે, એટલા માટે જલજ સજીવોને પૂરતો ઓક્સિજન મળતો નથી, જલજ વસવાટમાં ઓક્સિજનની તાણ ઊભી થાય છે અને આ ઓક્સિજનની તાણ એટલે BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. આ તાણ એટલે BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જૈવ રાસાયણિક ઓક્સિજન માંગ. આ તાણ એટલે શું, આ તાણ એટલે BOD અથવા બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓકે, ઘણી બધી રીતે BOD ની વ્યાખ્યા આપણે દઈ શકીએ છીએ. ઓલું તો મેં તમને એક્સપ્લેનેશન આપ્યું કે ભાઈ કાર્બનિક જીવ વિઘટનીય દ્રવ્યો જ્યારે પાણીમાં ભળે છે ત્યારે પાણીમાં ભળેલા આ કાર્બનિક જીવ વિઘટનીય દ્રવ્યોના વિઘટન માટે બેક્ટેરિયા પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરી નાખે છે. આથી જલજ વસવાટમાં અવસ્થા સજીવોને ઓક્સિજનની ખેંચ ઊભી થાય છે અને ઓક્સિજનની જે ખેંચ ઊભી થાય તેને BOD અથવા બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. ઓકે, તો આમ BOD એટલે શું, 1 લિટર પાણીમાં ઓગળેલા કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. 1 લિટર પાણીમાં ઓગળેલા કાર્બનિક જૈવ વિઘટનીય દ્રવ્યોના વિઘટન માટે બેક્ટેરિયા દ્વારા જે ઓક્સિજનનો જથ્થો વપરાય છે તેને BOD અથવા બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. ઓકે, તો આમ ઘરેલું વાહિત મળની અંદર જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યોનું માપન કરવું હોય છે ને તમે, તો એ BOD દ્વારા કરી શકો છો. પાણીમાં કેટલા પ્રમાણમાં કાર્બનિક જૈવ વિઘટનીય દ્રવ્યો પડેલા છે એનું માપન BOD દ્વારા કરી શકાય છે. મોસ્ટ IMP વસ્તુ છે, સમજો અને યાદ પણ રાખજો. ગુજરાત બોર્ડ ગુજકેટની અંદર અને નીટની અંદર આમાંથી આ વસ્તુમાંથી મોટાભાગે પૂછાતું હોય છે. તો હજી એક વખત ના સમજાણું હોય તો એકદમ ધીમે ધીમે બ્રીફ કરું હું કે આપણું ઘર છે, ઘરની અંદર વેસ્ટમાં શું ઉત્પન્ન થશે, તો કે માનવના મળમૂત્ર ઉત્પન્ન થશે. પછી બીજી કઈ વેસ્ટ વસ્તુ હશે ઘરની અંદર, રસોડાનું શાકભાજી હશે, ડિટર્જન્ટ હશે. તો આ બધી વસ્તુઓ છે એકચ્યુઅલમાં તમે જોશો ને તો આ છે બધું પોષક ઘટકો છે, બધાય કાર્બનિક જીવ વિઘટનીય ઘટકો જ છે. હે, તો આ કાર્બનિક જીવ વિઘટનીય ઘટકો છે એ ગટર દ્વારા, જ્યારે આ કાર્બનિક જે ઘટકો છે, જે વિઘટનીય ઘટકો છે, એ ગટર દ્વારા આજુબાજુના જળાશયની અંદર દાખલ થશે ને, હે, તો જળાશયની અંદર કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વધી જશે. હવે કુદરતી રીતે આ ઘટકો તો જે વિઘટનીય છે એટલે કુદરત એને એમનેમ પડ્યું રહેવા દેશે નહીં,
એટલે એનું વિઘટન તો કરવું જ પડશે. એનું વિઘટન કરશે કોણ? કરશે એનું વિઘટન પાણીમાં રહેલા જારકજીવી બેક્ટેરિયા. હવે પાણીમાં જારકજીવી બેક્ટેરિયા એનું વિઘટન કરશે તો આ દરમિયાન પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરી નાખશે. આમ જલજ વસવાટની અંદર ઓક્સિજનની એક પ્રકારની ખેંચ ઉત્પન્ન થશે. જલજ વસવાટમાં ઓક્સિજનની જે ખેંચ ઊભી થાય તેને BOD અથવા બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવાય. આમ વાહિત મળની અંદર કેટલા પ્રમાણમાં કાર્બનિક જૈવ વિઘટનીય દ્રવ્યો ભળેલા છે એનું માપન BOD દ્વારા કરી શકાય છે. વ્યાખ્યા કંઈક આવી બને કે 1 લિટર પાણીમાં ઓગળેલા કાર્બનિક દ્રવ્યોના માપન માટે, 1 લિટર પાણીમાં ઓગળેલા કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો એટલે BOD. 1 લિટર પાણીમાં ઓગળેલા કાર્બનિક જે વિઘટનીય દ્રવ્યોના વિઘટન માટે બેક્ટેરિયા જે ઓક્સિજનનો જથ્થો વાપરી લે છે તેને BOD કહેવામાં આવે છે. આ ઓક્સિજન હતો જલજ સજીવો માટે અને જલજ સજીવોને આ ઓક્સિજન ના મળ્યો એટલે એને ઓક્સિજનની ખેંચ ઊભી થઈ એટલે એને જૈવરાસાયણિક ઓક્સિજન માંગ અથવા બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. સ્વાભાવિક છે ને કે પાણીની અંદર જેટલા વધુ માત્રામાં આપણી માનવ વસ્તી આજે બહુ વધી ગઈ છે અને વસ્તી તો વધી છે પણ સાથોસાથ આપણી ડિમાન્ડ પણ બહુ વધી ગઈ છે. એક સમય હતો કે જ્યારે ગામડાની અંદર જમવાનું ઓછું થતું હતું, બરાબર, પણ આજે જમવાનું વધારે બનાવવામાં આવે છે અને જમવાનું જેટલું વધારે બને છે વેસ્ટ એટલી વધારે થાય છે. તો જો પાણીમાં વધુ માત્રામાં ઓગળેલા કાર્બનિક જૈવિઘટનીય દ્રવ્યો ભળે તો એના વિઘટન માટે સૂક્ષ્મજીવો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરી લે છે. આ પ્રકારે જલજ વસવાટમાં ઓક્સિજનની ખેંચ ઊભી થાય છે અને જલજ સજીવોને પૂરતો ઓક્સિજન મળતો નથી. આ બાબત BOD તરીકે ઓળખાય છે. ઓકે, ઘર વપરાશમાંથી જે કાર્બનિક જે વિઘટનીય દ્રવ્યો ઉત્પન્ન થાય, સામાન્ય રીતે આ કાર્બનિક જે વિઘટનીય દ્રવ્યો ગટર દ્વારા નદીઓની અંદર ઠલવવામાં આવે છે. હવે જેટલા શહેર જેટલું મોટું હશે એટલો વેસ્ટ વધારે ઉત્પન્ન થશે અને નદીઓની અંદર વધારે માત્રામાં વેસ્ટ ભરશે. આવો કાર્બનિક વેસ્ટ છે, ઓર્ગેનિક વેસ્ટ છે, એ નદીઓમાં વધુ માત્રામાં ભરશે. એટલા માટે નદીઓની અંદર રહેતા સજીવો છે, નદીઓની અંદર જ્યાં કાર્બનિક ઘટકો વધારે પ્રમાણમાં ભળ્યા એનું વિઘટન કરવા માટે જલજ સજીવો દ્વારા, જલજ માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા એનું ઓક્સિજનનો વપરાશ કરી નાખવામાં આવે છે. તો જલજ વસવાટમાં ઓક્સિજનની ખેંચ ઊભી થાય છે. જલજ વસવાટમાં ઓક્સિજનની જે ખેંચ ઊભી થાય એને BOD કહેવામાં આવે છે. સ્વાભાવિક છે કે કાર્બનિક દ્રવ્યોની માત્રા જેટલી વધારે હશે ને એટલો ઓક્સિજન વધારે વપરાશે અને જેટલો ઓક્સિજન વધારે વપરાશે ને એટલું જ BOD વધારે હશે. અને હજુ ક્યાંક એવું એક વિધાન લખે છે કે કેટલીક વખત વાહિત મળના વિસર્જનના સ્થળોએ અનુપ્રવાહિત પાણીમાં ઓગળેલા ઓક્સિજનની માત્રા તીવ્ર ઘટી જાય છે અને તેના કારણે માછલી અને અન્ય સજીવોનું મૃત્યુ વધી જાય છે. એક્ઝેક્ટલી જે જગ્યાએ નદીઓનું પાણી ઠલવાતું હશે ને, એક જગ્યાએ નદીઓનું પાણી ઠલવાયને પછી ત્યાંથી આગળ સ્પ્રેડ થાય એમ, તો અનુપ્રવાહિત વિસ્તાર એટલે કે જ્યાં આગળ આવું પાણી વધારે માત્રામાં ઠલવાતું હશે ને એ વસવાટની અંદર તો માછલા કે અન્ય સજીવો રહી શકે એવી કોઈ પરિસ્થિતિ જ રહેતી નથી. માછલા અને ઇનશોર્ટ આપણે એમ કહીએ કે એ જલજ વસવાટ હતો ને એની અંદર આખી આખી જલજ આહાર શૃંખલા છે ને એ ડિસ્ટર્બ થઈ જાય છે. માછલી અને અન્ય સજીવો મૃત્યુ પણ પામે છે. આપણે એક અગત્યની વાત કરી, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જૈવરાસાયણિક ઓક્સિજન માંગ, BOD માપન દ્વારા વાહિત મળમાં ગંદા પાણીમાં જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યોની માત્રાનો અંદાજ લગાવવું શક્ય બન્યું છે. BOD એટલે કે 1 લિટર પાણીમાં ઓગળેલા કાર્બનિક દ્રવ્યોના માપન માટે, 1 લિટર પાણીમાં ઓગળેલા કાર્બનિક દ્રવ્યોના માપન માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો વિઘટન, અહીંયા સોરી આ એક શબ્દ છે, માપનની આવે વિઘટન આવે. 1 લિટર પાણી મોગળેલા કાર્બનિક દ્રવ્યોના વિઘટન માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો એટલે BOD. જો પાણીમાં વધુ માત્રામાં ઓગળેલા કાર્બનિક પદાર્થો હાજર હશે તો એના વિઘટન માટે સૂક્ષ્મજીવો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરી લેશે
એટલે વધારે માત્રામાં ઓક્સિજન વપરાઈ જશે, એટલે ઓક્સિજનની ખેંચ ઊભી થઈ છે, જેથી જલદ સજીવોને પૂરતો ઓક્સિજન ના મળે. આ બાબત બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ તરીકે ઓળખાય છે. કેટલીક વખત વાહિત મળે ના વિસર્જન સ્થળોએ જ્યાં આગળ આ કચરો ઉત્પન્ન થતો હોય ને, જ્યાં ભેગો થતો હોય ને, ની આગળ તો એટલી બધી માત્રામાં ઓક્સિજનની ઘટ ઊભી થઈ જાય છે કે માછલી તેમજ અન્ય સજીવોનું મૃત્યુ પ્રેરાય છે. ઓકે, અને જે આપણે તમને કીધું હમણાં મેં એ જ પ્રકારે કે જલજ વસવાટની અંદર આ જે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આ બધા ઘટકો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, હે, આ બધા ઘટકો છે. એ એકચ્યુઅલી છે શું? એકચ્યુઅલી તો પોષક ઘટકો જ છે. અને આ પોષક ઘટકો પાણીની અંદર વધુ માત્રામાં પડી જાય છે ને ત્યારે, આ પોષક તત્વો પાણીની અંદર વધુ માત્રામાં પડી જાય છે ને ત્યારે પ્લવકીય લીલ એનું પ્રસ્ફુટન થાય છે, જેને આલ્ગલ બ્લૂમ કહેવામાં આવે છે. આપણી ટેક્સ્ટબુક તમે જોશો ને તો ટેક્સ્ટબુકની અંદર એક ફોટોગ્રાફ છે, એ ફોટો એમ છે, ટેક્સ્ટબુક તમે ના જોઈએ ને અત્યારે તમે આજુબાજુના કોઈ બી જળાશયની અંદર તમે જોશો તો ઉપરની સાઈડમાં ગ્રીન કલરનું એક કવર આવી ગયું હોય છે. આ એ ગ્રીન કલરનું કવર કોનું છે? તો કે નીલરિત લીલ છે. લીલ છે એ અતિશયમાં વધી જશે, અને અતિશય વધી જશે ને એને આલ્ગલ બ્લૂમ તરીકે ઓળખવામાં આવે છે. આલ્ગલ બ્લૂમ એટલે શું? પ્રદૂષિત વિસ્તારમાં સાયનોબેક્ટેરિયાની મોટા જથ્થામાં થતી વૃદ્ધિ, દેટ ઇઝ આલ્ગલ બ્લૂમ. અને હજી એક તમને વાત કરી દઉં, આપણે 11મા ધોરણની અંદર બીજા પાઠની અંદર આવ્યું હતું રેડ ટાઇડ અને આલ્ગલ બ્લૂમ કોને કહેવામાં આવે છે, સ્વાધ્યાયની અંદર આ પ્રશ્ન હતો. તો રેડ ટાઇડ એટલે શું? તો કે રતરંગના ડાયનોફ્લેજેલેટ્સ, એમ કે ગોન્યોલેક્સ, ભરતીઓટ વિસ્તારમાં મોટા જથ્થામાં વૃદ્ધિ પામે એને રેડ ટાઇડ કહેવામાં આવે છે. અને બીજો શબ્દ છે આલ્ગલ બ્લૂમ, તો કે વધુ માત્રામાં પોષક તત્વો ધરાવતા જળાશયની અંદર મુક્ત તરતી લીલનું વસ્તુ વિસ્ફોટ થાય છે, તેને આપણે આલ્ગલ બ્લૂમ અથવા તો લીલ પ્રસ્ફુટન તરીકે ઓળખવામાં આવે છે. આલ્ગલ બ્લૂમ થઈને એટલે જળાશયને આખો અલગ ગંદો એવો લીલો રંગ આપી દે. આખું જળાશય તમે જુઓ તો એકદમ ગંદુ અને લીલું થઈ જાય છે. અને આલ્ગલ બ્લૂમના કારણે પાણીની ગુણવત્તા બગડે છે. પાણીની ગુણવત્તા બગડે તો સ્વાભાવિક છે કે માછલાઓ અન્યથી મૃત્યુ પામે છે. અને મનુષ્ય અને પ્રાણીઓ માટે પણ કેટલાક ઝેરી બની જાય છે. આ પાણી છે એ આપણે ઉપયોગમાં લે પીવા માટે તો બહુ દૂરની વાત છે, પણ આવું સુપોષિત જળાશયનું પાણી છે એ તમે ઉપયોગમાં પણ લઈ શકતા નથી. હજુ એક વખત આપણે અગાઉની વાત કરીએ કે સુએજ હતું, એ સુએજ છે ને, એ સુએજ એટલે ગટર. ગટરની અંદર શું હતું? તો કે ગૃહ વપરાશનો કચરો હતો. અને ગૃહ વપરાશનો કચરો મોટા ભાગે કેવો હોય? તો કે જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્ય સ્વરૂપનો હોય. આ જૈવ વિઘટનીય સ્વરૂપનો કાર્બનિક કચરો હતો એ જળાશયની અંદર ભરડો. આ કચરો છે એનું માઇક્રો ઓર્ગેનિઝમ જારક જીવો દ્વારા એનું વિઘટન કરવામાં આવ્યું. એના લીધે બે વસ્તુ થઈ. એક તો વિઘટન થઈ, અને આ ઘટકો છે ને એ અન્ય સજીવો દ્વારા ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગયા. વિઘટનની પ્રક્રિયા થઈ એટલે જટિલ સ્વરૂપના ઘટકો સરળ વનસ્પતિ ઉપયોગમાં લઈ શકે એવા સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગયા. અને ઓક્સિજન ઘટી ગયો, બીઓડી વધી ગયો. હવે જોજો, પોષક દ્રવ્યોનું પ્રમાણ વધી ગયું ને, જે આ બધા પોષક દ્રવ્યો જળાશયની અંદર વધી ગયા, એના કારણે પ્લવકીય લીલ એની વૃદ્ધિ થઈ ગઈ. એટલે કે લીલનું પ્રસ્ફુટન થઈ ગયું. લીલનું પ્રસ્ફુટન જે થયું ને એને આલ્ગલ બ્લૂમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ લીલના પ્રસ્ફુટનના કારણે જળાશયને એક અલગ જ રંગ મળી જાય છે. અને સાથોસાથ પાણીની ગુણવત્તા બગડી જાય છે. અને પાણીની ગુણવત્તા બગડી જાય છે એટલે જે તે જલજ વસવાટની અંદર આવેલા બધા માછલા મરી જાય છે. અને આ પ્રસ્ફુટનકારી લીલ કેટલાક ઝેરી દ્રવ્યોનો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેના લીધે આ પાણી મનુષ્ય તેમજ પ્રાણી બધાના ઉપયોગ માટે બિનઉપયોગી સાબિત થાય છે. ઓકે, અહીંયા એક આપણે આકૃતિ આપી છે કે નદીની કેટલીક મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ પર વાહિત મળના વિસર્જનની અસર. જો એમસીક્યુ આ પાછળના ટોપિકમાંથી સામાન્ય રીતે પાછળના ટોપિક, ઇનફેક્ટ આ વખતે જ ગુજરાત બોર્ડની અંદર આકૃતિ હોય છે. ગુજરાત બોર્ડની અંદર ખાસ આ ચેપ્ટર આપણે થિયરી પર્પઝથી પણ પાકા કરવાના થાય. માત્ર 11મું આપણે માત્ર એમસીક્યુ પર્પઝ ઉપર પાકું કર્યું છે, પરંતુ હવે 12મું ચાલુ થઈ ગયું, અને 12મું ચાલુ થઈ ગયું એટલે થિયરી પણ ભેગે ભેગી જ કરવાની થાય.
પછી આપણે એમ વિચાર કરીએ કે આખો કોર્સ પતે પછી આપણે થિયરી બાકી કરીશું, તો એ વસ્તુ મારી દૃષ્ટિએ પોસિબલ નથી. એટલે જે કંઈ પણ પાકું કરવાનું થાય એ આ 12માની વસ્તુ થિયરી પર્પઝ ઉપર જ શબ્દે શબ્દ આપણે પાકા કરી શકીએ, શબ્દે શબ્દ આપણે લખી શકીએ, એ જ વસ્તુ એ જ લેવલ ઉપર આપણે પાકું કરવાનું થાય. તો આકૃતિઓ પણ નામની દર્શન માટે નીટ અને ગુજરાત બોર્ડ એમ બંને જગ્યાએ પૂછાતી હોય છે. તો આકૃતિનું નામ શું છે? નદીની કેટલીક મહત્વપૂર્ણ લાક્ષણિકતા ઉપર વાહિત મળના વિસર્જનની અસર. નદીઓની કેટલીક લાક્ષણિકતા ઉપર વાહિત મળના વિસર્જનની અસર, એ આ ટોપિક આકૃતિનું નામ છે. હવે જ્યાં આગળ વાહિત મળ વિસર્જિત કરવામાં આવે છે ને, ત્યાં આગળ જોજો તમે, જ્યાં આગળ વાહિત મળનું વિસર્જન કરવામાં આવે છે ને ત્યાં આગળ આપ અહીંયા તો આ સાઈડનું તમે જુઓ છો ને, આ પોષક પદાર્થોની સાંદ્રતા, આ પોષક પદાર્થોની સાંદ્રતા ઓછી છે, આ પોષક પદાર્થોની સાંદ્રતા વધારે છે. ઓકે, આ પોષક પદાર્થોની સાંદ્રતા વધારે છે, આ પોષક પદાર્થોની સાંદ્રતા ઓછી છે. બરાબર, પોષક પદાર્થોની સાંદ્રતા જેટલી વધારે હશે ને એટલો DO ડીઝલ ઓક્સિજન ઓછો. પોષક પદાર્થોની સાંદ્રતા જેટલી વધારે હશે કોઈ પણ વસવાટની અંદર, પોષક પદાર્થો જેટલા વધારે હશે ને એટલો દ્રાવ્ય ઓક્સિજન ઓછો હશે. જો આ પોષક પદાર્થોની સાંદ્રતા વધારે તો DO ડિઝોલ્વડ ઓક્સિજન ઓછો, પરંતુ આ જ કન્ડિશનમાં જો પોષક પદાર્થોની સાંદ્રતા ઓછી હશે ને તો પાછો દ્રાવ્ય ઓક્સિજન વધારે હશે. સમજાય છે? ગ્રાફ શું કહે છે? ગ્રાફ આપણે એમ સમજાવે છે કે કોઈ પણ જલજ વસવાટમાં પોષક પદાર્થો જેટલા વધારે હશે એટલું દ્રાવ્ય ઓક્સિજન ઓછું હશે, અને પોષક પદાર્થોની સાંદ્રતા જો માપે હશે તો દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે. આ DO ઓછું અને આ DO વધારે. DO ઓછું ક્યારે? તો કે જલજ વસવાટમાં પોષક પદાર્થોનું પ્રમાણ વધારે હતું ત્યારે. અને DO વધારે ક્યારે? તો કે જલજ વસવાટમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. જો કાર્બનિક જૈવ વિઘટનીય દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય છે, આ આ સંબંધ સમજાવતો એક મેં ચાર્ટ બનાવીને રાખ્યો છે પાછળ, કે આના ઉપરથી આપણે એમ સાબિત કરીએ કે આ આ ચાર્ટ આપણે એમ સમજાવે કે પાણીમાં ઓગળેલા પદાર્થોનું સંકેન્દ્રણ જેટલી વધારે હશે ને એટલો BOD વધારે હશે, અને BOD જેટલો વધારે હશે ને એટલો DO દેટ ઇઝ ડિઝોલ્વડ ઓક્સિજન અર્થાત દ્રાવ્ય ઓક્સિજન. સમજીને યાદ રાખજો MCQ માટે, ખાસ ગુજરાત બોર્ડમાં, કે પાણીની અંદર ઓગળેલા કાર્બનિક પદાર્થોનું પ્રમાણ જેટલું વધારે હશે એટલો જ પાણીનો BOD વધારે હશે, અને સાથોસાથ પાણીનો DO એટલે કે ડિઝોલ્વડ ઓક્સિજન ઓછો હશે. આ જ વસ્તુને આપણે ઉલટી રીતે પણ પાકી કરી શકીએ છીએ. જેમ કે પાણીની અંદર ઓગળેલા કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ જેટલું ઓછું, BOD એટલો ઓછો અને DO વધુ. તો સાબિત શું થયું આના ઉપરથી? જો તમારે ટ્રીકથી યાદ રાખવું હોય તો એમ યાદ રાખી શકો કે ભાઈ દ્રાવ્ય ઓક્સિજન ઓગળેલા કાર્બનિક પદાર્થો અને BOD એ બે સમપ્રમાણમાં. જો કાર્બનિક પદાર્થો વધારે તો BOD વધારે, જો કાર્બનિક પદાર્થો ઓછા તો BOD ઓછો, અને ડિઝોલ ઓક્સિજન છે ને એ આ બેના વ્યસ્ત પ્રમાણમાં. લાઈક પાણીમાં કાર્બનિક જૈવ વિઘટનીય દ્રવ્યોનું પ્રમાણ વધારે છે તો પાણીની અંદર BOD વધારે છે, અને પાણીની અંદર ડિઝોલ ઓક્સિજન ઓછો છે એટલે પેલા બે વધારે તો બી ત્રીજો ઓછો, પેલા બે ઓછા તો ત્રીજો વધારે. જો કાર્બનિક જૈવ વિઘટનીય દ્રવ્યો ઓછા છે તો પાણીની અંદર BOD ઓછો છે, અને BOD ઓછો છે તો DO ડીઝલ ઓક્સિજન વધારે છે. એટલે આવું પ્રદૂષિત પાણી હોય, ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ ઓછું ધરાવતું પ્રદૂષિત પાણી હોય, એ પાણી તમે ઉપયોગમાં લઈ શકતા નથી. અને પીવાલાયક પાણી હોય ને, હજી આ પણ યાદ રાખજો, ગુજરાત બોર્ડ માટે જૂની ટેક્સ્ટબુકની અંદર આ સ્ટેટમેન્ટ હતું કે સામાન્ય રીતે પીવાલાયક પાણી, એવું પાણી કે જેને આપણે પીવા માટે ઉપયોગમાં લેવાનો છે, એ પાણીની અંદર BOD મૂલ્ય less than 1, ઇટ શુડ બી less than 1. પાણીના પીવાલાયક પાણીની અંદર BOD મૂલ્ય 1 કરતાં ઓછું હોવું જોઈએ. અર્થાત જે પાણીમાં 1 કરતાં ઓછું BOD મૂલ્ય હોય ને એ જ પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ઓકે, બહુ અગત્યની વસ્તુ છે. આના બેઝ જ આજનું અને કાલનો બે લેક્ચર આના બેઝ જ થાય છે.
હેને હજુ એક વખત બ્રીફ કરું કે પાણીની અંદર કાર્બનિક જૈવ વિઘટનીય દ્રવ્યોનું પ્રમાણ વધે તો પાણીની અંદર હાજર રહેલા જારક જેવી સૂક્ષ્મજીવો આ દ્રવ્યોનું વિઘટન તો કરી આપે, પરંતુ આવું વિઘટન કરવા માટે એ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનને વાપરી લે. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વપરાઈ જાય છે, એટલા માટે જલજ વસવાટમાં ઓક્સિજનની ખેંચ ઊભી થાય છે, જેને બીઓડી અથવા બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કહેવામાં આવે છે. અને બીઓડી જેટલું વધુ એટલું દ્રાવ્ય ઓક્સિજન ઓછો, ઓકે, અને બીઓડી જેટલું ઓછું એટલું દ્રાવ્ય ઓક્સિજન વધારે. જો તમે સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપણે ભણશું તેમાં એ જ કરવામાં આવે છે કે આપણે પાણી, જે પાણી આપણે નદીની અંદર દાખલ કરીએ છીએ અને એનો બીઓડી મૂલ્ય આપણે આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે એનું બીઓડી મૂલ્ય ઘટાડી અને પછી જે પાણીને જળાશયની અંદર જો આપણે દાખલ કરશું તો એ પાણીનું બીઓડી મૂલ્ય મેન્ટેન થશે અને અલ્ટિમેટલી આખે આખું જળાશય છે એની અંદર પોષક પદાર્થોની માત્રા પણ જળવાઈ રહેશે અને સાથોસાથ જળાશયની અંદર જલદ જીવન છે એ પણ એઝ ઇટ ઇઝ નોર્મલી જીવી શકશે. મિત્રો, તમે જળાશયની અંદર ક્યારેક ખૂબ જ આકર્ષક એવી આછાડ જાંબુડિયા રંગની સુંદર પુષ્પો ધરાવતી વનસ્પતિ જોઈ હશે. આજે તમે જોશો ને તો જળાશયની અંદર વધુ માત્રામાં, ગમે ત્યાં તમે જળાશયમાં જશો ને ત્યાં આગળ વનસ્પતિ વધારે છે અને અને પાણીનું પ્રમાણ ઓછું છે. તો છે ને એક વનસ્પતિ છે કે જે આકર્ષક છે, એની અંદર મસ્ત મજાના જાંબુડિયા પુષ્પો છે. અચ્છા, જાંબુડિયા રંગના પુષ્પો ધરાવતી એક સુંદર વનસ્પતિ છે કે જેને આપણે, કે જે પોતાના સુંદર પુષ્પોના કારણે ભૂતકાળમાં એક વખત ભૂલથી ભારતની અંદર લાવવામાં આવી હતી. એના પુષ્પો બહુ આકર્ષક લઈ ગયા છે એટલે કોઈક અમુક જળજ વિસ્તારમાં એને ભૂલથી ઉગાડી દેવામાં આવેલી હતી, પણ આજે એની અતિશય વૃદ્ધિ થાય છે ને એના કારણે જળમાર્ગમાં અવરોધ ઊભો થાય છે અને આખે આખું જળાશય પાયમાલ થઈ જાય છે. જે આજે એક સમય તમે જોશો, એક સમય હતો મિત્રો, ભૂતકાળની વાત કરું તમને, આ વખતે તો આપણે બહુ જાજો વરસાદ પડ્યો એટલા માટે, પરંતુ અમારા બાળપણની વાત કરું તો અમારા બાળપણની અંદર મેં જોયું છે કે અમારા ગામની નદી હોય ને એ ગામની નદી ઓલમોસ્ટ થ્રુ આઉટ યર પાણીથી ભરાયેલી રહેતી. અને એક સાબિતી આપું તમને તો, હોળી હોય ત્યારે હોળી ગામની અંદર અમે રમી અને નાવા અમે નદીએ જતા, તો ઇટ મીન્સ હોળી એટલે માર્ચ મહિનામાં, અને માર્ચ મહિના સુધી જો આપણા નદીની અંદર નાહી શકાય એવું પાણી હોય તો એ બહુ સારી વાત કહેવાય. પણ આજે એવું થતું નથી. આજે એ નદી છે એ દિવાળી ઉપર, મે બી ડિસેમ્બર જાન્યુઆરીની અંદર એ નદી આજે ખાલી થઈ જાય છે, સુકામી નદી ખાલી થઈ જાય છે. તો કે એ નદીની અંદર આ વનસ્પતિ બહુ વધુ માત્રામાં ઉગી જાય. તમે જ્યાં જોશો ત્યાં વોટર એસિન્થ વસવાટની અંદર ઉગી જાય. હવે જોજો, વનસ્પતિ ઉગે બરાબર અને જળાશયનું પાણી જ્યારે સુકાય ને ત્યારે વનસ્પતિ તળિયે બેસી જાય. વનસ્પતિ તળિયે બેસે ને એટલે જળાશયનું પાણી કેવું આવી જશે, જળાશયની સપાટી ઉપર આવી જશે એટલે જળાશય છીછરા બની જાય છે. સમજો તમે, આજે કેવું થશે કે બે વરસાદ નહીં આવે ને ત્યાં નદી છલી જશે અને વળી પાછું ચોમાસાના બે મહિના નહીં જાય ને ત્યાં નદી પાછી ખાલીએ થઈ જશે. શું કામ નદી ખાલી થઈ ગઈ? નદી એટલા માટે ખાલી થઈ ગઈ કારણ કે નદીઓ આજે છીછરી બની ગઈ છે. નદીઓ શું કામ છીછરી બની ગઈ છે? કારણ કે વોટર હાયસિન્થ, જળકુંભી વોટર હાયસિન્થે એને પ્રદૂષિત કરી નાખી છે. તમે જ્યાં જશો ને નદીઓની અંદર ત્યાં વોટર હાયસિન્થ, બધી જ જગ્યાએ વોટર હાયસિન્થ તમને જોવા મળે છે. એના લીધે પાછું તો કેવી વસ્તુ કેવી થાય છે સાંભળજો, એને આપણે વિશ્વની સૌથી મોટી જલીય નિંદામણ તરીકે ઓળખીએ છીએ અને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે. ત્રણ નામ ખાસ અગત્યના, વોટર હાયસિન્થ એટલે કે જળકુંભી, એને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે વિશ્વની સૌથી મોટામાં મોટી જલીય નિંદામણ છે. એક વખત આ વોટર હાયસિન્થ જલજ વસવાટની અંદર દાખલ થઈ જાય તો આ વોટર હાયસિન્થને જલજ વસવાટમાંથી દૂર કરવી અતિ મુશ્કેલ છે. શું કામ? કારણ કે જે દરે આપણે એને દૂર કરીએ છીએ ને, જે આપણે એને દૂર કરવાની જે આપણી સ્પીડ છે ને એના કરતાં વધારે સ્પીડથી તે ગ્રો કરે છે. એને દૂર કરવાની જે આપણી સ્પીડ છે ને એના કરતાં ખૂબ જ વધારે ઝડપથી ઉગી જાય. એટલે હજી તો તમે એને થોડોક ભાગ દૂર ના કર્યો ત્યાં વળી પાછું ઉગી જશે. બાવળની અંદર આપણે વાત કરીએ, તો બાવળમાં એ સેમ વસ્તુ થાય છે ને કે હજી તો તમે બાવળને બાળી નાખો ને આખે આખાને, એક વરસાદ પડે એટલે બાવળની હતી પાછા ઉગી જાય છે. એટલે બાવળને તમે જેમ દૂર નથી કરી શકતા એમ કોઈ પણ વસવાટમાંથી તમે આ
વોટર હાયસિન્થ અથવા તો જળકુંભી એને દૂર કરી શકતા નથી. ત્રણ નામ, વોટર હાયસિન્થ એનું સાયન્ટિફિક નેમ છે, ગુજરાતી નામ છે એનું જળકુંભી, અને એનું બીજું નામ થશે ટેરર ઓફ બેંગાલ. અને વિશ્વની સૌથી મોટામાં મોટું જલીય નિંદામણ તરીકે વર્તે છે. સુપોષીય જળાશયોમાં, સુપોષી જળાશય એટલે શું? હમણાં જ મેં તમને કીધું એમ કે પાણીની અંદર કાર્બનિક જે વિઘટનીય દ્રવ્યોનું પ્રમાણ વધે તો જલજ વસવાટની અંદર પોષક તત્વોની માત્રા વધે, અને આવી વધુ પ્રમાણમાં પોષક તત્વોની માત્રા ધરાવતું જળાશય હોય ને એને સુપોષી જળાશય કહેવામાં આવે છે. એવું જળાશય કે જેની અંદર પોષક દ્રવ્યોનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતાં વધારે હોય એને સુપોષી જળાશય કહેવામાં આવે છે. અને આ વોટર આયસિન્થ હતી ને, એ વોટર આયસિન્થ સુપોષી જળાશયોમાં વધુ માત્રામાં ઉગી નીકળે છે, અને એના લીધે નિવસનતંત્રની, જળાશયોના નિવસનતંત્રની ગતિશીલતામાં અવરોધ ઊભો થાય છે. આપણા ઘરની સાથોસાથ, તો આ એક આપણે વોટર આયસિન્થની વાત કરી. ઓકે, વોટર આયસિન્થની આપણે શું વાત કરી? તો કે વોટર આયસિન્થ એક એવી વનસ્પતિ છે કે જે પોતાના આકર્ષક પુષ્પોના કારણે, ચામડિયા રંગના આકર્ષક પુષ્પોના કારણે ભૂતકાળમાં આપણા જલજ વસવાટની અંદર દાખલ કરવામાં આવેલી હતી, પરંતુ આજે એ વિશ્વનું સૌથી મોટામાં મોટું જલીય નિંદામણ અથવા તો ટેરર ઓફ બેંગાલ તરીકે વર્તે છે. વોટર આયસિન્થ, જળકુંભી, ટેરર ઓફ બેંગાલ અને આઇકોર્નિયા ક્રોસોપિસ એના નામ કીધા આપણે. જે દરે આપણે એને દૂર કરીએ ને એના કરતાં વધારે ઝડપથી આ વનસ્પતિ ઉગી જાય છે, અને એટલા માટે જલદ નિવસનતંત્રની ગતિશીલતામાં અવરોધ ઊભો કરે છે. અને એનું પ્રમાણ ક્યાં વધારે જોવા મળે છે? એનું પ્રમાણ સુપોષી જળાશય કે જે એવા જળાશય કે જે સુપોષકતાકરણ પામેલા છે એવા જળાશયોમાં એનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળે છે. આ તો આપણે વાત કરી ગૃહ વપરાશની, કે ગૃહ વપરાશની અંદર કાર્બનિક દ્રવ્યો હતા એ આપણા માટે ઉપયોગી નીવડ્યા, પણ આપણા ગૃહ ગટરો છે એની અંદર કંઈ ખાલી ગૃહ વપરાશનો કચરો જ નથી હોતો, ગટરની અંદર તો દવાખાનાનો કચરો એ જોવા મળે છે. દવાખાનાનો મળે છે ને એની અંદર કેટલાક અનિચ્છનીય રોગકારક સજીવો હશે, અને હશે ને કે ભાઈ કોઈ વ્યક્તિ છે, લાઈક આપણે એમ વાત કરીએ ટાઇફોઈડ, તો ટાઇફોઈડના બેક્ટેરિયા છે, મરડો છે એના બેક્ટેરિયા છે, એ બધા કેના દ્વારા? મળ સાથે શરીરની બહાર નીકળે. હવે એનું મળ છે એ શરીરની અંદર, મળ છે એની અંદર આ બેક્ટેરિયા હાજર હતા, મળની અંદર હાજર રહેલા આ બેક્ટેરિયા છે એ નદીઓની અંદર ગયા, નદીઓની અંદર ગયેલા આ બેક્ટેરિયા છે એવું બેક્ટેરિયાવાળું પ્રદૂષિત પાણી છે, અને જો શુદ્ધિકરણ કર્યા વગર આપણે પીશું ને તો એના કારણે આવા પ્રદૂષિત પાણીનો સીધો ઉપયોગ કરવામાં આવે ને તો અતિસાર એટલે કે ડિસેન્ટ્રી, ટાઇફોઇડ અને કમળો એટલે કે જોઇન્ડિસ અને કોલેરા જેવા રોગો થઈ શકે છે. દવાખાનાનું પ્રદૂષિત પાણી, દવાખાનામાં કયા પ્રકારનું પ્રદૂષણ હતું? દવાખાનાની અંદર પ્રદૂષણ હતું રોગકારક સૂક્ષ્મજીવોની હાજરી. તો દવાખાનાની અંદર જે કાંઈ પણ રોગકારક સૂક્ષ્મજીવો હાજર હતા એ બધા જ રોગકારક સૂક્ષ્મજીવોને દૂર કર્યા વગર જો આપણે એ પાણીને જળાશયમાં ઠલવી દઈએ અને જળાશયમાં એ દ્રવ્યોનું પ્રમાણ વધશે, કારણ કે ઓલરેડી જળાશય સુપોષિત જ છે, તો આ માઇક્રો ઓર્ગેનિઝમની વૃદ્ધિ થશે, અને આવું પાણી છે એ કોઈ પણ પ્રકારના ફિલ્ટરેશન વગર જો આપણા દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે ને તો આવા પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવાથી કોઈ પણ વ્યક્તિને અતિસાર અથવા તો ડાયસેન્ટ્રી, ટાઇફોઇડ, કમળો, કમળાને જોઇન્ડિસ તરીકે પણ અને પીડીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે અને કોલેરા વગેરે જેવા રોગો થતા હોય છે. ઓકે, તો કેની વાત કરી? જળકુંભી. શા માટે જળકુંભી કેવી વનસ્પતિ છે? તો કે જાંબુડિયા રંગના પુષ્પ ધરાવતી આકર્ષક વનસ્પતિ છે. ચાલો નેક્સ્ટ, જળકુંભીને ભારતમાં શા માટે દાખલ કરવામાં આવી? તો કે એના આકર્ષક પુષ્પોના કારણે, ચાલો જ વસવાટની શોભા વધારવા માટે આપણે એને દાખલ કરી. હવે એની વૃદ્ધિ કયા જળાશયમાં વધુ જોવા મળે છે? જવાબ, એની વૃદ્ધિ સુપોષી જળાશયમાં વધુ માત્રામાં જોવા મળે છે. હવે એ જલીય નિંદામણ તરીકે શા માટે વર્તે છે? કારણ કે જે દરે આપણે એને દૂર કરીએ છીએ ને એના કરતાં વધારે ઝડપથી આ વનસ્પતિની વૃદ્ધિ થાય છે, એટલા માટે તેને આપણે ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે,
એની વાત કરી આપણે, અને વધુ પ્રમાણમાં વધી જાય છે એમ, વધુ પ્રમાણમાં એની અંદર આવી જાય છે. અને પાણી જળાશય સુકાય, જળાશય સુકાય એટલે છીજાશ્રય, એટલે એ તળિયે બેસે વનસ્પતિ, વનસ્પતિ તળિયે બેસે એટલે તળિયાની સપાટી ઊંચી આવે છે, અને તળિયાની સપાટી ઊંચી આવે છે એટલા માટે એ જળાશય છીછરા બની જાય છે, અને જળાશય છીછરા બની અને કાળાંતરે સાવ બુરાઈ જતા જોવા મળે છે. તો આમ આ વનસ્પતિ છે એ આપણા માટે ખૂબ જ હાનિકારક છે. હોસ્પિટલના કચરાની અંદર જે પાણી હતું એ પાણીને પણ કોઈ પણ પ્રકારના પ્યુરિફિકેશન વગર સીધે સીધું જો જલદ વસવાટની અંદર દાખલ કરી દેવામાં આવે તો આવું પ્રદૂષિત પાણી પીવાથી વ્યક્તિઓને કોલેરા, કમળો, ટાઇફોઇડ અને અતિસાર જેવા રોગો થઈ શકે છે. છેલ્લું આટલું લઈ લઈએ કે ઘરેલું વાઈત મળની જેમ જ, હવે પહેલાં આપણે કેની વાત કરી, ઘરેલું વાઈત મળની વાત કરી કે એની અંદર કાર્બનિક જે વિઘટનીય દ્રવ્યો હતા, આ વિઘટનીય દ્રવ્યોના વિઘટન માટે બેક્ટેરિયા દ્વારા ઓક્સિજન વપરાઈ ગયો, તો જલજ વસવાટમાં વસતા સજીવોનો ઓક્સિજનની ખેંચ ઊભી થઈ. સ્વાભાવિક છે કે આ કાર્બનિક જે વિઘટનીય દ્રવ્યો જેટલા વધારે હશે એટલો બિયો, એટલું પ્રદૂષણ વધારે, પ્રદૂષણ વધારે એટલા દ્રવ્યો વધારે, દ્રવ્યો વધારે એટલો બીઓડી વધારે, અને બીઓડી જેટલો વધારે એટલો દ્રવ્ય ઓક્સિજન ઓછો, અને આપણે ઉપયોગ માટે અયોગ્ય બની જતું હોય છે. વધુમાં પોષક તત્વોનું વધારે પ્રમાણમાં માત્રા હતી એના કારણે કેટલાક સુપોષી જળાશયોમાં વોટરાયસિન્થ અથવા જળકુંભી તરીકે ઓળખાતી વનસ્પતિ વધુ માત્રામાં ઉગી જાય છે, જે આખી આખી જલજ આહાર શૃંખલાને નુકસાન પહોંચાડતી હોય છે. પછી આપણે હોસ્પિટલના કચરાની વાત કરી, હોસ્પિટલના કચરાની અંદર શું હતું, વધુ માત્રામાં રોગકારક સૂક્ષ્મજીવો હતા. જો એને કોઈ પણ પ્રકારના પ્યુરિફિકેશન વગર જો એ પાણી ઉપયોગમાં લેવામાં આવે તો કમળો, કોલેરા, અતિસાર અને મરડો જેવા રોગો થઈ શકે છે. હવે કેની વાત કરશું આપણે, હવે કારખાનાની વાત કરીએ કે બીજી કઈ વસ્તુ બચી હવે, હવે એની આપણી વાત થશે તો કે પેટ્રોલિયમ અને કાગળ ઉત્પાદનના એકમો, ધાતુઓનું નિષ્કર્ષણ અને પ્રક્રિયામાં રાસાયણિક બનાવટો વગેરે જેવા ઉદ્યોગોના નકામા પાણીમાં ઘણી વખત ઝેરી પદાર્થો, ખાસ કરીને ભારે ધાતુઓ કે જેનું પ્રમાણ 5 ગ્રામ પર ઘન સેન્ટીમીટરથી વધારે હશે ને, એ તેમજ કાર્બનિક પદાર્થો જોવા મળે છે. પેટ્રોલિયમ, કાગળ ઉત્પાદન એકમો, ધાતુઓનું નિષ્કર્ષણ કરતા એકમો અને રાસાયણિક બનાવટો જેવા ઉદ્યોગોના નકામા પાણીમાં ઘણી વખત ઝેરી પદાર્થો, ખાસ કરીને ભારે ધાતુઓ કે જે 5 ગ્રામ પર ઘન સેન્ટીમીટરથી વધારે હોય, ઘનતા ધરાવતા હોય, અને ભારે ધાતુઓ જેવી કે મર્ક્યુરી એટલે કે પારો, કેડમિયમ, તાંબુ એટલે કે કોપર અને સીસું એટલે કે લેડ, તેમજ વિવિધ કાર્બનિક સંયોજનો હોઈ શકે છે. બધી ફેક્ટરીઝમાંથી શું શું હોઈ શકે છે, તો કે કાર્બનિક પદાર્થો હોઈ શકે છે. આ સિવાય કઈ વસ્તુ હાજર હોઈ શકે છે, પારો એટલે કે મર્ક્યુરી, કેડમિયમ, તાંબુ એટલે કે કોપર, સીસું એટલે કે લેડ, આવા વિવિધ કાર્બનિક ભારે ધાતુઓ તેમજ વિવિધ કાર્બનિક સંયોજનો હોઈ શકે છે. એના કારણે પણ જલજ વસવાટમાં ઘણા બધા પ્રોબ્લેમ સર્જાતા હોય છે. આ પ્રોબ્લેમ પૈકીના 3 પ્રોબ્લેમ આપણે આના પછીના લેક્ચરમાં, જે ઘણું બધું થઈ ગયું, આશા રાખીએ કે આટલું આજની વસ્તુ સમજાઈ ગઈ હશે. આ મેઇન વસ્તુ આપણે કઈ જોઈ, મેઇન વસ્તુ આપણે જોઈ જલજ વસવાટની અંદર પ્રદૂષણ, જળ પ્રદૂષણ એટલે શું, પ્રદૂષણ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો, 0.1% જેટલી અશુદ્ધિઓ કઈ કઈ હતી, પછી ઓલમોસ્ટ આખી વાત આપણે બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડની કરી, પછી આપણે વાત કરી વોટર આયસિન્થ એટલે કે જળકુંભીની કરી, પછી હોસ્પિટલના કચરાની વાત કરી, અને સૌથી છેલ્લે આપણા કારખાનાઓની વાત કરી કે એની અંદર ઝેરી પદાર્થો અને ઓગળેલા કાર્બનિક સંયોજનો હોય, ઝેરી પદાર્થો અને ભારે ધાતુઓ, ભારે ધાતુઓનું પ્રમાણ 5 ગ્રામ પર ઘન સેન્ટીમીટર કરતાં વધારે હોઈ શકે છે, અને આ ભારે ધાતુઓ કઈ કઈ હશે, પારો, કેડમિયમ, તાંબુ અને સીસુ. આ ભારે ધાતુઓ શું કરી શકે છે અંગેની વાત આપણે જૈવિક વિશાલ અને આગળના ટોપિકમાં કરશું, પણ એ હવે પછીના લેક્ચરમાં કરશું. આટલું સમજાઈ ગયું હશે, ના સમજાતું હોય તો ફોન કરી શકાય અને વ્યક્તિગત રીતે પૂછી શકાય, પરંતુ એટલી વિનંતી તો કરીશ જ કે હજુ ઘણા સમય સુધી આવું જ ચાલવાનું છે, એટલા માટે મહેરબાની કરીને વાંચતા રહેજો. ઓકે, હેવ એ નાઇસ ટાઈમ, ગુડ ડે, ગુડ બાય.